हेलो, नमस्ते विद्यार्थी मित्रों, सुप्रभात। आज आप धोरण 7 विषय संस्कृत तेनी अंदर पाठ 3 नी चर्चा करीशू। अगाउना वीडियो नी अंदर आपणे जोयुं हतुं ते पाठ 2 मेघो वर्षदी। हवे त्यार पछीनो पाठ कयो छे बाळको? तो के कोडरुको। तो चलो बाळको, तमे बधा तमारी नोट पेन पेन्सिल लईने तैयार थई जाओ, आपणे पाठ 3 नो अभ्यास करीशू। पाठ 3નું નામ શું છે બાળકો? તો તમે જોઈ શકો છો કોડરૂ ક, જે આ ક શબ્દ છે અહીં તમે જોઈ શકો છો। તો આપણે જોયું તે કને કેવો, તો કે ખોડો અક્ષર છે કોડરૂ ક, એટલે કે કોણ નિરોગી છે આવો પ્રશ્ન પૂછે છે। તો આ એક સરસ મજાની નાનકડી એવી વાર્તા છે, આની અંદરથી આપણે તો કે શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવે છે, તે આપણી જીવન પ્રણાલી એટલે કે જીવનની અંદર ભોજનની આપણી ખોટી આદતો અંગે આપણને શું રાખે તો કે સાવચેત કરે છે। દેહ સુધી, દેહ એટલે કે આપણું શરીર, શરીર કેવું હોવું જોઈએ તો કે શુદ્ધ સ્વસ્થ હોવું જોઈએ, અને મન સુધી, આત્મ સુધી થાય છે। આ વાર્તા બાળકોને તેમની, આપણે બધા જમતા હોઈએ તો ભોજનમાં કેવું ભોજન જમવું જોઈએ, કેવી રીતનું જમવું જોઈએ, એટલે કે ખાવા પીવાની ટેવો અંગે સભાન કરીને શારીરિક સ્વાસ્થ્યનું આપણને મહત્ત્વ સમજાવે છે। તો ચાલો બાળકો, હવે તમને બધાને કોડરૂપનું ખબર પડી ગઈ તે કોણ નિરોગી છે આ પાઠનું ગુજરાતી શું થાય। તો હવે આપણે એક એક કરતા જોતા જશું। પહેલાં હું સંસ્કૃત વાંચીશ, ત્યાર પછી એના શબ્દાર્થ કહીશ, અને ત્યાર પછી તેનું ભાષાંતર કરીશું। તો જ્યાં ન સમજાય ત્યાં તમે તમારી પેન પેન્સિલથી સાથે લખતા જાજો, જેથી કરીને તમને બધાને આવડતું જાય। અત્યારે આપણે આ મહામારીને કારણે મળી શકતા તો નથી, જેથી કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે એક્ઝામની અંદર પૂછાય તો તમને સરસ રીતે આવડી જાય। તો તમે બધા ઘરે લખતા જાજો અને શીખતા જાજો। તો ચલો બાળકો, એક પક્ષી અસ્તિ, ત્યાર પછી સ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, સ પુન પુન વદતિ કોડરૂ કહ ક નિરોગી ભવતિ। હવે તમે બાળકો અહીં ચિત્રની અંદર જોઈ શકો છો, જો મેં એરો કર્યો ત્યાં શું છે તો કે ખગ પક્ષી છે, એ આકાશની અંદર શું કરે છે તો કે વિહરે છે, ફરે છે। ત્યાર પછી બાજુમાં સરસ મજાનું વૃક્ષનું ચિત્ર છે। ત્યાર પછી તમે જોઈ શકો છો બાળકો, તો અહીંયા બીજું ચિત્ર આપેલું છે। ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર ઋષિ મુનિ બેઠા છે એક વૃક્ષની અંદર, તો તમે બધા ચિત્રની અંદર જોઈ શકો છો। તો ચલો બાળકો, જોયું ને બધાએ? ત્યાર પછી છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી, એકમ એવમ પ્રશ્ન પૂછતી, જનાહા ઉપહાસમ કુર્વંતી, કહ અપિ ઉત્તરમ ન દદાતી, પક્ષી નિરાશ ભવતી, સવનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ, વૃક્ષસ્ય અધઃ વૈદર્શિ વાગ્ભટ અસ્તિ, પક્ષી પુન વદતિ કોડરૂક કોડરૂક ઇતિ વાગ્ભટ શૃણોતિ, સ વદતિ હિતભૂક મિતભૂક ઋતભૂક ઇતિ, અર્થ અસ્તિ ય હિતકારી ભોજનમ કરોતિ, ય મિતમ ભોજનમ કરોતિ। તો ચાલો બાળકો, આ થયું પેજ નંબર 7 ઉપરનું, આપણે સરસ મજાનું સંસ્કૃત વાંચ્યું। હવે એક એક કરતા તેના શબ્દાર્થ જોતા જઈએ। તો ત્યારે પહેલો શબ્દ અહીંયા છે આપેલો, એક હ, હવે પાછળના બે ટપકારિયા આવા, એને શું વચાય બાળકો? તો આ શબ્દને હ વચાય। તો અહીંયા શું છે? એક હ, એક હનો મતલબ એક। ત્યાર પછી છે પક્ષી, પક્ષી એટલે કે પક્ષી અથવા તો વિહંગ। ત્યાર પછી અસ્થિ એટલે કે છે, સ એટલે કે તે, આકાશે એટલે કે આકાશમાં, અત્ર તત્ર એનો મતલબ શું થાય બાળકો? તો કે અહીં તહીં, ગચ્છતિ એટલે કે જાય છે। ત્યાર પછી અહીં શબ્દ આપેલો છે પુન પુન, પુન પુનનો મતલબ થાય ફરી ફરી, નિરોગી એટલે કે સ્વસ્થ અથવા તો તંદુરસ્ત, ભવતી એટલે કે હોય છે। ચાલો બાળકો, ત્યાર પછી હવે બીજા ચિત્રોના શબ્દાર્થ જોઈએ। બીજો પેરેગ્રાફ છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી, તો આ દ્વારમ દ્વારમ શબ્દ છે તેનો મતલબ શું થાય બાળકો? તો કે બારણે બારણે અથવા તો દ્વારે દ્વારે, અટતી એટલે કે ફરે છે, એકમ એવ પૃચ્છતી, પૃચ્છતી એટલે શું? તો કે પૂછે છે। ત્યાર પછી આ શબ્દ આપેલો જના, જનાહ એટલે લોકો અથવા તો માણસો, ઉપહાસમ એટલે કે ઉપહાસ અથવા તો મજાક। ત્યાર પછી આપેલું છે કો અપી, હવે આ ક અપી છે બાળકો તે શું થઈ આપણે સંધિ, તો તમને બધાને ખબર જ છે સંધિ, તો સંધિનો શબ્દ છે તો કહ પ્લસ, તો શું થશે કહ પ્લસ અપી।
तो तेमाथी छूटो पड़ियो कह प्लस अपी। त्यार पछी छे बाळको तो के ददाती न, तो तमे अहींया जोई सको छो तो ददाती न ददाती एवो शब्द आपेलो छे एटले के आपतुं नथी, न एटले के नथी। पक्षी निराश, निराश एटलो मतलब थाय हताश अथवा तो उदास थई जाय। ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ બાળકો તો કે સવનમ, વનમ એટલે કે વનની અંદર અથવા તો જંગલમાં, ચ એટલે કે અને, ઉપવિશતિ એટલે કે બેસે છે, ઉપવિશતિનો મતલબ શું થાય બાળકો તો કે બેસે છે, વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની ઉપર અથવા તો ઝાડની ઉપર, અધઃ એટલે કે નીચે, વેદર્ષિ એટલે કે વેદૃષિ કોણ તો કે વાઘભટ્ટ, વેદૃષિનું નામ શું હોય છે બાળકો તો કે વાઘભટ્ટ, પુનઃ એટલે કે ફરીથી, શૃણોતી એટલે કે સાંભળે છે। તો ચાલો બાળકો આ એના શબ્દાર્થિયા। હવે ત્યારબાદ સ વદતી, વદતીનો મતલબ શું થાય તો કે બોલવું। હવે આ ત્રણ શબ્દ ખાસ યાદ રાખજો, હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર, મિતભૂક એટલે કે અલ્પ માત્રામાં અથવા તો માપસરનું ભોજન કરનાર એટલે કે વધુ પડતું ભોજન ન કરે તેવું। ત્યાર પછી છે ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન લેવા માટે, ઋતુ અનુસાર ભોજન કરતા હોય તેવો, એ ત્રણનો અર્થ તે થાય। ત્યાર પછી અર્થ એટલે કે અર્થ એનો મતલબ, યહ એટલે કે જે, હિતકારી એટલે કે હિતકારક, ભોજનમ એટલે કે ભોજન, કરોતી એટલે કે કરે છે, મિતમ એટલે કે માપસરનું અથવા તો મર્યાદિત। તો ચાલો બાળકો તમને આના સરસ મજાના શબ્દાર્થ સમજાઈ ગયા હશે। હવે આપણે એક એક કરતું આપણે ભાષાંતર જોતા જઈએ। તો પેલું છે એક પક્ષી અસ્તિ, એક એટલે કે એક, પક્ષી એટલે કે પક્ષી હોય છે, સ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, સ એટલે કે તે આકાશમાં, અત્ર તત્ર એટલે કે અહીં તહીં, ગચ્છતિ એટલે કે જાય છે, એક પક્ષી હોય છે તે આકાશમાં અહીં તહીં જાય છે, સ પુનઃ પુનઃ વદતી કોડરૂક, સ એટલે કે તે પુનઃ પુનઃ એટલે કે ફરી ફરી, શું બોલે છે, વારંવાર બોલે છે, ક નિરોગી ભવતી એટલે કે કોણ નિરોગી છે, રોગ રહિત હોવું એટલે શું થાય બાળકો તો કે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી। ત્યાર પછી હવે બીજો પેરેગ્રાફ, પક્ષી દ્વારમ દ્વારમ અટતી એટલે કે પક્ષી દ્વારે દ્વારે એટલે કે બારણે બારણે શું કરે છે તો કે ફરે છે, એકમ એવમ પ્રશ્ન પૂછતી, એકમ એટલે કે તે એક જ પ્રશ્ન પૂછે છે, જનાહા ઉપહાસમ કુર્વંતી, જનાહા એટલે કે લોકો, ઉપહાસમ એટલે કે આપણે બાળકો હમણાં જોયું હતું ને શબ્દાર્થની અંદર તો કે મજાક, લોકો શું કરે છે મજાક કરે છે, ક અપી ઉત્તરમ ન દદાતી એટલે કે કોઈ ઉત્તર આપતું નથી, ત્યારે પક્ષી નિરાશ ભવતી, પક્ષી શું થઈ જાય છે, નિરાશ થઈ જાય છે। તો ચાલો બાળકો પેલા બે પેરેગ્રાફ લીયા, મને આશા છે તમને બધાને સમજાઈ ગયા હશે। પાછું આપણે એકવાર રિપીટ કરીએ, એક પક્ષી હોય છે તે આકાશમાં અહીં તહીં જાય છે, તે વારંવાર બોલે છે, કોણ નિરોગી છે, પક્ષી દ્વારે દ્વારે ફરે છે, તે એક જ પ્રશ્ન પૂછે છે અને લોકો મજાક કરે છે, કોઈ ઉત્તર આપતું નથી અને પક્ષી શું થઈ જાય છે તો કે હતાશ થઈ જાય છે। ત્યાર પછી બાળકો અહીંયા જોઈએ તો સ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ, તે સ એટલે કે તે વનમ ગચ્છતિ એટલે કે વનમાં જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે, વૃક્ષસ્ય અધઃ વેદ ઋષિ વાઘભટ્ટ અસ્તિ એટલે કે વૃક્ષની નીચે, તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે વૃક્ષની નીચે, ચિત્રની નીચે કોણ બેઠા છે તો કે વેદ ઋષિ વાઘભટ્ટ, તો વૃક્ષની નીચે વેદ ઋષિ વાઘભટ્ટ છે। પક્ષી પુનઃ વદતિ એટલે કે પક્ષી ફરીથી બોલે છે, શું બોલે છે બાળકો તો કે કોણ નિરોગી છે તેવું બોલે છે, કોણ નિરોગી છે તેવું, આવું કોણ સાંભળે છે તો કે વાઘભટ્ટ શૃણોતી એટલે કે વાઘભટ્ટ સાંભળે છે। ત્યાર પછી છે બાળકો, ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ, સ વદતી એટલે કે તે કહે છે, વદતી એટલે કહેવું, હિતભૂક મિતભૂક ઋતુભૂક ઇતિ એટલે કે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર એનો અર્થ થાય છે, કે જે હિતકારી ભોજન કરે છે, જે માપસરનું ભોજન કરે છે। તો ચલો બાળકો તમને બધાને સરસ સમજાઈ ગયું હશે। ત્યાર પછી હવે આપણે જોશું તો કે પેજ નંબર, હવે તમે જોઈ શકો છો કે આઠ ઉપર
તો તે એક એક કરતા આપણે શબ્દાર્થ અને સંસ્કૃત બોલતા જઈએ. ય ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, સ એવમ નિરોગી ભવતિ ઇતિ, સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સ ઋષિ નમતિ, અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. તો ચાલો બાળકો હવે એના શબ્દાર્થ આપણે જોતા જઈએ. ઋતુ અનુસારમ એટલે કે ઋતુ પ્રમાણે, સ એવમ સનો મતલબ શું થાય તે, એવમ એટલે કે જ, સંતુષ્ટ એટલે કે કેવું, તો કે સંતોષ પામેલું, ઋષિ સમીપમ એટલે કે ઋષિની પાસે, આગચ્છતિ એટલે કે આવે છે અથવા તો જાય છે, ઋષિમ એટલે કે ઋષિને, નમતિ એટલે કે નમન કરે છે અથવા તો નમે છે, અનંતરમ એટલે કે પછી, સ્વસ્થાનમ, સ્વ એટલે કે પોતાના, સ્થાનમ એટલે કે સ્થાને, પોતાના સ્થાને, ગચ્છતિ એટલે જાય છે. તો ચાલો બાળકો હવે એનું ભાષાંતર કરતા જઈએ. ય ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, સ એવમ નિરોગ ભવતિ ઇતિ, અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ કેવા હોય છે બાળકો, તો કે નિરોગી રહે છે. જે ઋતુ અનુસાર ઋતુ આવે, કઈ કઈ ઋતુઓ, તો તમને બધાને ખબર જ છે ત્રણ ઋતુ છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. તો આપણે અલગ અલગ સિઝન પ્રમાણે આપણે નાસ્તો કરતા જમતા હોઈએ છીએ, જે જે સિઝનમાં આવે તે પ્રમાણે આપણે ભોજન લેતા હોઈએ છીએ. તો જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ કેવા હોય છે બાળકો, તો કે નિરોગી રહે છે. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ, સંતુષ્ટ એટલે કે સંતોષ પામેલું પક્ષી કોની, તો કે ઋષિની પાસે આવે છે. સ ઋષિ નમતિ એટલે કે તે ઋષિને શું કરે છે, નમે છે. અનંતરમ સ્વસ્થાને ગચ્છતિ, અને પછી તે પોતાના સ્થાને જાય છે. તો ચાલો બાળકો, મને આશા છે તમને સરસ મજાનો આ પાઠ સમજાઈ ગયો હશે. ત્યાર પછી હવે આપણે જોઈ શકીએ તો કે ટિપ્પણી શબ્દાર્થ આપેલા છે, તો એક એક કરતા શબ્દાર્થ તમે પણ સાથે બોલતા જાજો અને સમજતા જાજો. પેલો શબ્દ છે કોડરુ કહ એટલે કે કોણ નિરોગી છે. ત્યાર પછીનો શબ્દ છે અટતી એટલે કે ફરે છે. ઉપહાસમ એટલે કે મજાક. વૈદર્શી એટલે કે વેદ ઋષિ. હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર. મિતભૂક યોગ્ય માત્રામાં ભોજન કરનાર. ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર. સ્વસ્થાનમ એટલે કે પોતાના સ્થાને. તો તમે સમજાઈ ગયા આ ટિપ્પણી શબ્દ છે. ત્યાર પછી છે વિશેષ, તો તમે અહીંયા જોઈ શકો છો આ વિશેષ, તો કે કોડરૂક અહીંયા શબ્દ આપણે પાઠનો છે એનું સંધિ છૂટી પાડી તો શું થાય બાળકો, તો કે કહ પ્લસ અરૂક. આ ડ રૂક એમાંથી અ છૂટો પડ્યો એટલે કે કહ પ્લસ અરૂક. કોણ નિરોગી છે, અહીં પક્ષીના બોલવાના ધ્વનિ મુજબ એટલે કે કોડરૂક એવું લખેલું છે. તો તમે બળતા કે જો સ્વાધ્યાયની અંદર, તો સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. હું અહીંયા તમને એક એક શબ્દ બોલાવતી જાઉં, તમે પણ તમારા ઘરે તો કે સંસ્કૃતની અંદર બોલતા જજો. સૌથી પહેલો છે શબ્દ કોડરૂક, ત્યાર પછી વૈદર્શી, ત્યાર પછી શૃણોતી, શૃણોતી પછી છે હિતભૂક, ત્યાર પછી ઋતુભૂક, અનંતરમ અને કે સ્વસ્થાને. સમજાઈ ગયું બાળકો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, તો કે બીજો પ્રશ્ન શું, પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નોના જવાબ. હવે અહીંયા પ્રશ્નોના આપણને જવાબ આપ્યા, તો એક એક કરતા આપણે પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાય શીખતા જઈએ. તો અહીંયા બાળકો તમે જોઈ શકો છો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ આપણે આપવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે પક્ષી કિમ વદતિ, તો પક્ષી વદતિ શું બોલે છે બાળકો, તો કે કોડરૂક ઇતિ એવો શબ્દ બોલે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે પક્ષી વને કુત્ર ઉપવિશતિ, પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ, તે ક્યાં બેસે છે, તો કે વૃક્ષ ઉપર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વૃક્ષસ્ય અધ ક અસ્તિ, એટલે કે વૃક્ષની નીચે કોણ બેસું છે, તો કે વેદર્શી વાઘભટ્ટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ઋષિ કિમ વદતિ, એટલે કે ઋષિ શું બોલે છે, તો કે ઋષિ વદતિ યહ હિતભૂક મિતભૂક ઋતુભૂક અસ્તિ સ અરૂક ભવતિ ઇતિ, એટલે કે હિતકારી અને અલ્પ માત્રામાં અને ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, સંતોષ પામેલું પક્ષી ક્યાં આવે છે, તો કે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ એટલે કે ઋષિની પાસે આવે છે. તો ચલો બાળકો તમે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આ પ્રમાણે પ્રશ્ન પૂરી લેશો અથવા તો તમારી નોટબુકની અંદર સુંદર અક્ષરે લખતા
જજો, જેથી કરીને એક્ઝામની અંદર પૂછાય તો તમને બધાને આવડી જાય. હવે ત્યારબાદ છે જો બાળકો પ્રશ્ન ત્રીજો, પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દોને શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખો. હવે એક એક કરતાં તમને જો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપર આપેલું છે તો ત્યાં ઉદાહરણ આપેલું. પેલું શું છે? ગચ્છતિ, એટલે કે જાય છે. તો એવી જ રીતના બધા શબ્દો એક એક કરતાં તમારે પૂરતા જવાના રહેશે. અસ્તિ, વધતી, ભવતી, અટતી, પૃચ્છતી, કુર્વંતી, દદાતી, ઉપવિશતી, શૃણોતી, કરોતી, આગચ્છતી ને નમતી, આમાંથી જેટલા ત્યાં સમાય તેટલા તમારે લખીને બોલતા રહેવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 આપેલો છે તો કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો બાળકો એક્ઝામની અંદર પણ આ વાક્ય રચના પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમને કૌંસ અહીં આપેલા છે તો તે કૌંસમાંથી આપણે ઉદાહરણ મુજબ એક એક વાક્ય બનાવતા જઈએ. પેલું એક્ઝામ્પલ આપેલું છે, પક્ષી ખાલી જગ્યા અટતી, એટલે કે પક્ષી ક્યાં ફરે છે? તો કે પક્ષી દ્વારમ દ્વારમ અટતી, પક્ષી બારણે બારણે ફરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જો બાળકો, તે કૌંસમાં આપેલું છે ગૃહ, તો આપણે ત્યાં કેવી રીતના પાઠની અંદર આવેલું હતું? તો કે ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતી, ભિક્ષુક ગૃહ ગૃહમ ગચ્છતી. ભિક્ષુક એટલે કોણ? તો કે જે ભીખ માંગવા આવે તે શું? તો કે માણસરીઓ એ ગૃહે ગૃહે, એટલે કે ઘર ઘરને શું ત્યાં જાય છે અને ભિક્ષા લે છે. ઋષિમુનિઓ ભિક્ષા લેવા માટે આવે તો એક બારણેથી બીજા બારણે જતા હોય છે. ત્યાર પછી બીજું છે શૃંગાલ ખાલી જગ્યા ભ્રમતી, શૃંગાલ એટલે કે શિયાળ ક્યાં ભ્રમતી ફરે છે? તો કે વનમ વનમ ભ્રમતી. નૃપ ખાલી જગ્યા ગચ્છતી, નૃપ એટલે કે રાજા ક્યાં ફરે છે? તો કે નગરે નગરે ગચ્છતી, નગરે નગર એટલે કે ગામમાં ગામમાં જાય છે. સાધુ ખાલી જગ્યા વિહરતી, સાધુ લોકો રહ્યા તે ક્યાં વિહરે છે? તો અહીંયા તીર્થ આપ્યું, તો સાધુ તીર્થમ તીર્થમ વિહરતી. તો ચલો બાળકો, તમે જોયું કે અહીંયા સરસ મજાનું શું? તો કે પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય પાછી રચના કરવાની છે. પક્ષી ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી, તો બે શબ્દ અહીંયા તમને આપ્યા છે કૌંસમાં, વનમ અને વૃક્ષ. તો વનમ શબ્દ લખવાનો અને વૃક્ષે શબ્દ લખવાનો. ત્યાર પછી બીજું છે છાત્ર, તો વિદ્યાલયમ ગચ્છતી, છાત્ર એટલે તમે બધા વિદ્યાર્થીઓ ક્યાં આવો છો? તો કે શાળાએ આવો છો, વિદ્યાલયે આવો છો. પછી અહીંયા આવીને કેના ઉપર બેસો? તો કે આસને ઉપવિશતી, એટલે કે આસન ઉપર બેસો છો. અધિકારી, અધિકારી લોકો ક્યાં? તો કે કાર્યાલયમ ગચ્છતી. આસન દે એટલે કે તે પોતાનું આસન ઉપર બેસે છે. ભક્ત એટલે કે ભક્ત લોકો ક્યાં જાય? તો કે મંદિરે, એટલે કે મંદિરમાં. ત્યાં શું કરે છે? પૂજા સ્થાનમ એટલે કે પૂજા કરે છે. સિંહ ગચ્છતી, સિંહ ક્યાં હોય બાળકો? તો કે વનમ એટલે કે જંગલની અંદર. તો આ વન શબ્દ છે એનો આપણે વનમ કરી નાખશું. અને વૃક્ષતલ છે એનું વૃક્ષતલે ઉપવિશતી ચ. હવે જો બાળકો નીચેના વિશેષ પ્રશ્નોત્તર છે તો આમાંથી પણ તમે ઘરે નવનીતમાંથી બધા પાઠ જેટલા આપણે કરાવેલા છે તે પાઠનું તમારે રિવિઝન કરવાનું રહેશે અને સાથે સાથે વાંચતું રહેવાનું રહેશે. પક્ષી આકાશે કુત્ર ગચ્છતી, તો પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતી. કોડરૂપ ઇતિ શબ્દસ્ય ક અર્થ, કોડરૂપનો મતલબ શું થાય? તો કે ક નિરોગી ભવતી. તો આમાં જો પ્રશ્ન અંદર અંદર આપેલા છે, હવે એનો જવાબ ટૂંકમાં તમે લખો તો પણ ચાલે. પક્ષી કુત્ર અટતી, એટલે કે પક્ષી ક્યાં ફરે? તો કે દ્વારમ દ્વારમ અટતી. તમારે બબે ત્રણ ત્રણ શબ્દ જ યાદ રાખવાના છે. પક્ષી કિમ પૃચ્છતી, એટલે પક્ષી રહ્યું એક એવમ પ્રશ્ન પૃચ્છતી, શું પૂછે? તો કે કોડરૂક ઇતિ. કો અપી કિમ ન દદાતી, તો કે કો અપી ઉત્તરમ ન દદાતી. વાઘભટ ક અસ્તિ, તો કે વાઘભટ વેધર શી અસ્તિ. વાઘભટ કિમ શૃણોતી, વાઘભટ શું સાંભળે છે? તો વાઘભટ પક્ષી પુનઃવદતી, કોડરૂક કોડરૂક ઇતિ વાઘભટ શૃણોતી. ક ઋષિ વાઘભટ નમતી, પછી પક્ષી ઋષિ વાઘભટ નમતી. તો ચલો બાળકો, અહીંયા તમે જોયા, હવે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે એક વાક્ય આપેલા છે તેને સંસ્કૃતમાં લખવાના છે. એક પક્ષી હોય છે, હવે એક પક્ષી હોય છે એનો મતલબ શું થાય બાળકો? તો કે એક પક્ષી અસ્તિ. પછી પક્ષી ઘરે ઘરે ફરે છે, તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી. ફરવાનો મતલબ શું થાય બાળકો? તો કે અટતી. લોકો મજાક ઉપવાસ કરે છે, જનાહા ઉપહાસમ કુર્વંતી. પક્ષી નિરાશ હતાશ થાય છે, તો પક્ષી નિરાશ ભવતી. ત્યાર પછી પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. પક્ષી ફરીથી બોલે એટલે કે પુનઃ વદતી, કોડરૂક કોડરૂક
એવો શબ્દ બોલે છે. ત્યાર પછી જે ઋતુ અનુસાર ભોજન કરે છે, ય ઋતુ અનુસાર ભોજનમ કરોતિ. તો આ થયા બાળકો ગુજરાતીનું. સંસ્કૃતમાં આપણે ભાષાંતર કરવાનું અને સંસ્કૃત આપેલું હોય તો એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું, ગુજરાતી હોય તો એનું સંસ્કૃતમાં કરવાનું. તો આમાંથી એક્ઝામની અંદર પૂછી શકાય. ત્યાર પછી નીચે વિકલ્પ જોવો. પક્ષી કૂત્ર ગચ્છતિ, તો કે આકાશ. સ પક્ષી પુનઃ પુનઃ કિમ વદતિ, શું બોલે છે ફરી ફરીને, તો કે કોડરૂક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પક્ષી દ્વારમ દ્વારમ કિમ પૃચ્છતિ, તો ક્ષ એક એવમ પ્રશ્ન પૃચ્છતિ. હિત ભૂખતો એટલે શું થાય બાળકો, તો કે હિતકારી ભોજન કરનાર. નીચે આપેલા શબ્દોમાંથી વેદર્શી જેવો શબ્દ બીજો કયો તમને દેખાય? તો અહીંયા જો દેવાંગી, દેવર્ષી, પિતૃષી અને દેવર્ષી. તો આ વેદર્શી જેવો શબ્દ કયો થયો? તો કે દેવર્ષી. વૃક્ષ નીચે ક્યાં ઋષિ છે? તો તમને બધાને પાઠની અંદર ખબર જ છે કયા ઋષિ છે, તો કે વાઘભટ્ટ. તો ચલો બાળકો, ત્યાર પછી સાતમો પ્રશ્ન, આકાશ માટે સંસ્કૃત શબ્દ, તો કે ગગનઃ. અરુ કહ એટલે કે નિરોગી. જનાહ ઉપહાસમ કુર્વંતી. પક્ષી એકમ પ્રશ્ન પૃચ્છતી. પક્ષી વનમ ગચ્છતિ. વૃક્ષે ખાલી જગ્યા ચ ઉપવિશતિ. વેદર્શી વાઘભટ્ટ વદતી, શું બોલીએ? તો કે હિતભૂક, મિતભૂક, ઋતુભૂક. ત્યારબાદ હવે પ્રશ્ન ચાર જોવો બાળકો, તો કે સાચા વિધાન સામે આ અને ખોટા વિધાન સામે, તો કે ન લખવાનું એટલે કે સાચા ખોટા. પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતી, એમાં શું આવશે? પક્ષી આકાશમાં અત્ર તત્ર ફરે છે, તો કે આમ. પક્ષી નિરોસ ભવતી, નિરાશ અનુભવે છે, તો કે સાચું. વૃક્ષસી અધ ઋષિ મહર્ષિ અસ્તિ, ઋષિ મહર્ષિ હતા, તો કે ન એટલે કે ખોટું. ય હિતકારી ભોજનમ કરોતી, તો કે તે હિતકારી ભોજન ન ખોટું. ય ઋતુ અનુસારમ ભોજનમ કરોતી, સ એવમ નિરોગી ભવતી ઇતિ, જે ઋતુ અનુસાર ભોજન કરે તે નિરોગી રહે છે, તો કે સાચું. ત્યાર પછી સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે, તો શું આવશે? સાચું. પક્ષી પોતાના ઘરે જાય છે, તો કે ખોટું. તમે અહીંયા જોયું બાળકો. ત્યાર પછી તો અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દોના સાચા અર્થની સામે વિકલ્પમાંથી શોધીને લખો. પહેલું છે કોડરૂક, એટલે કે કોણ નિરોગી છે અથવા તો કોણ આવે, તો શું બાળકો આવશે? તો નીચે તમે જોતા જાઓ ઉત્તર આપેલા જ છે, તો કે કોણ નિરોગી છે. પછી છે વૈદર્શી એટલે કે વૈદ ઋષિ. ત્યાર પછી છે શૃણોતી એટલે કે સાંભળે છે. હિત ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર અથવા તો હિતકારી ભોજન કરનાર. ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર. અનંતરમ એટલે કે પછી. સ્વાસ્તનમ એટલે કે પોતાના સ્થાને. ઉપહાસમ એટલે કે મજાક. અધહ એટલે કે નીચે. મિતમ એટલે કે માપસરનું. તો ચલો બાળકો, આ એના શબ્દાર્થ થયા. ત્યાર પછી હવે તમે જોઈ શકો છો, તો કે નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પક્ષીનો મતલબ શું થાય? બે બે સમાનાર્થી અહીંયા પેલા છે બાળકો, તમે એક એક એક્ઝામની અંદર લખો તો પણ ચાલે. પક્ષી એટલે કે ખગહ અથવા તો વિહગ, જે શબ્દ તમને યાદ રહીએ તે લખવાનો. પુનઃ પુનઃ એટલે કે વારંવાર. જનાહા એટલે કે મનુષ્યા અથવા તો માનવાહ. અધહ અધસ્તાત. આકાશે એટલે કે ગગને નભે. અરુક નિરોગહ અથવા તો સ્વાસ્થ્યમ. વૃક્ષહ એટલે પાદપ અથવા તો દ્રુમ. તો ચલો બાળકો, આ થયા સમાનાર્થી શબ્દ. હવે આપણે નીચે જોઈએ, તો નીચેના સંસ્કૃત શબ્દોના વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દ આપો. તો કે હવે વિરોધાર્થી શબ્દ કરીશું. પુનઃ પુનઃ એટલે ફરી ફરી, તો એનું વિરોધાર્થી શું થાય? એકદા એટલે કે એકવાર. ત્યાર પછી અત્ર, તો એનું વિરોધાર્થી તત્ર. નિરોગહ તો સરોગહ અથવા તો રૂગણહ. નિરાશ એટલે કે સાસહ. ગચ્છતીનું થાય આ ગચ્છતિ. અધહ એટલે ઉપરી. પ્રસન્નમ એટલે કે ઉત્તરમ. હિતમ એટલે કે અહિતમ. મિતમ અમિતમ. ભોજનમ એટલે કે ભોજન ત્યાગ. સંતુષ્ટ એટલે કે અસંતુષ્ટ. સમીપમ એટલે કે દૂરમ. અનંતરમ એટલે કે પશ્ચાત. તો ચલો બાળકો, તમને સરસ મજાનું આસ્વાદી પણ સમજાઈ ગયું હશે. તો આમાંથી વ્યવસ્થિત રીતે એમસીક્યુ પ્રશ્નોના જવાબ અને ટૂંકા ટૂંકા શબ્દાર્થ અને તે આપેલું છે, તો તમારે તમારી એક્ઝામની અંદર તૈયારીમાં કરવાનું રહેશે. હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધા તમારું ધ્યાન રાખજો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. ચલો, જય હિન્દ, જય ભારત.